નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશાને આપ જોઈ રહ્યા છો જન સત્તા

ખૂબ જ મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને રજૂઆત કરી છે જેમાં તમને જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં જળસંચયની સાથે કુશળ શ્રમિકોને સ્થાનિક લેવલે રોજગારી મળી રહે તે હેતુથી લોક ભાગીદારી હાથ ધરી શકાય તેવી કામગીરી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા સિંચાઈ વિભાગ દ્વારા અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અમલમાં મુકાઈ હતી જેમાં ચારસો ને તેવીસ તળાવો

કેટલાક તળાવોના મનરેગા યોજના અને સુજલામ સુફલામ યોજનામાં પાંચ થી સાત લાખ રૂપિયા સુધી ચુકવણી કરી દેવામાં આવી છે કેટલીક જગ્યાએ તો કામગીરી થયેલ હોવા છતાં પણ વરસાદથી ભરાયેલા તળાવોના કરી દેવામાં આવ્યા છે આ યોજનાઓમાં ઉનાળામાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી ન હતી વરસાદ આવવાની સાથે જ એક કે બે દિવસ અધૂરી કામગીરી કરી અને કેટલાકે તો વગર કામગીરીએ પણ પાણી ભરાયા બાદ લાખો રૂપિયાના ચુકવણીઓ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ કામગીરીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરાવી ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ ને એજન્સીઓ પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે નહી તો આવનારા દિવસોમાં નર્મદા કલેક્ટર કચેરી ખાતે લોકો ધરણા પર બેસવાની ફરજ પડે તેવી ચેતર ચિમકી આપી છે આ યોજનાઓમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી આ કામગીરીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરાવીને ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ અને એજન્સીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે નહી તો આવનારા દિવસોમાં નર્મદા કલેક્ટર કચેરી ખાતે લોકો સાથે ધરણા પર બેસવાની ફરજ પડશે તેવી ચેતરવસાવાએ ચીમકી આપી છે